لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل ونعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون الذي لا يدركه بعد الهمم ولا يناله غوص الفتن الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا أجل ممدود ولا وقت معدود فطر الخلائق بقدرته ونشر الرياح برحمته ووتد بالصخور ميدان أرضه جلت وعظمت. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وشفيع المذنبين ورحمة للعالمين وخاتم النبيين مولانا مولاي الثقلين جد الحسن والحسين أبي القاسم محمد. وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين إلى قيام يوم الدين. أما بعد، فقد قال الإمام الباقر عليه الصلاة والسلام في زيارة العاشوراء: أن يجعلني معكم في الدنيا والآخرة. صلوا على محمد وعلى أعزائي المحترم ઇમામ અલૈહિસ્સલામના સાચા સાથી કોણ બની શકે અને કેવી રીતે બની શકે તેના ઉપર મુસલસલ વિગતવાર આપણે ગુફ્તગુ થઈ રહી છે કે ઇમામ અલૈહિસ્સલામના સાથી બનવા માટે ઇન્સાનને મહેનત કરવાની છે અને એ મહેનત ફક્ત શરીરથી નહીં બલકે અકલો દિમાગ અને એના અકીદાથી મહેનત કરવાની છે. અમુક નિશાનીઓ આપણી ખિદમતમાં પેશ કરી, જેમાંથી ગઈકાલે આપણી ખિદમતમાં પેશ કર્યું કે અસહાબે ઇમામે હુસૈન અલૈહિ સલામની એક નિશાની એ હતી કે એ લોકો તરોતાજા હતા, શાદાબ હતા, એ લોકો ડરપોક નહોતા, નીડર હતા, શુજા હતા. અને આ ડરપોક ન હોવું એક ઇન્સાનની ખૂબી છે. તરોતાજા રહેવું ઇન્સાનના માટે આ એક ઇન્સાનની શરીર અને રૂહ બંનેના ઉપર આનો અસર થાય છે. આપણા માટે પણ જરૂરી છે કે આપણે તરોતાજા રહીએ, જેથી કરીને કે ઘરમાં, કામકાજમાં, ઇબાદતના અંદર બહેતર તરીકેથી જે આપણું કામકાજ હોય, ઇબાદત હોય, ઘરની જવાબદારીઓ હોય, સરખી રીતે અંજામ આપી શકે. જેમાંથી એક વસ્તુ બયાન કરી હતી કે એના માટે શું કરવું આ પ્રોબ્લેમ્સને દૂર કરવા માટે, તો એના માટે આપણને પોઝિટિવ વિચાર રાખવો જોઈએ. આ પોઝિટિવ વિચાર, સારી સોચ, એનાથી ઇન્સાન
આગળ વધે છે અને એને તરક્કી મળે છે. એમાં જ બીજી નિશાની અગર આપણે જોઈએ તો પોઝિટિવ સાથે સાથે ઇન્સાન જે કંઈ પણ એના પાસે છે એના ઉપર સંતોષ રાખે. અગર જો બીજાને જોશે, અગર પૈસાવાળાને જોશે તો એમ થશે મારા પાસે કંઈ નથી, અને એમ જ પોતે હસદ, દિલના અંદર બોગ્સ, દિલના અંદર પોતે અહેસાસે કમતરી હાસિલ કરશે અને પછી તે આગળ નહીં વધી શકે. તો જે કંઈ છે એના પર અલ્લાહનો શુક્ર અદા કરે, જે નથી એના વિશે ન વિચારે. આજે આપણે ગુફ્તગુ આગળ વધારવાની છે કે અસહાબી ઇમામ હુસેન અલી સલામ કે જે એમના અંદર ખૂબીઓ હતી, જે ક્વોલિટી હતી, કે એ ક્વોલિટીને આપણે અપનાવીએ તો ચોક્કસ આપણે પણ ફકત જબાનથી નહીં બલકે અમલના મેદાનમાં પણ ઇમામના સાથી બની શકીએ છીએ. તો આજે તમારી ખિદમતમાં જે પેશ કરવાની છે એ છે બસીરત. આ બસીરત એટલે કે ઇન્સાનના અંદર એવું યકીન આવી જાય, એવી તાકાત આવી જાય કે સત્યને અસત્યને ઓળખવાનું એના અંદર એક પાવર આવી જાય, એને બસીરત કહેવામાં આવે છે. સાચું અને ખોટું શું છે ઇન્સાન ઓળખવા લાગે. ઘણા બધા હતા જે કરબલાના મેદાનમાં, એ લોકોને ખબર જ નહોતી કે સાચું શું છે ને ખોટું શું છે. જંગે સિફિનમાં ઘણા બધા હતા જે લોકોને ખબર જ નથી કે સત્ય શું છે ને અસત્ય શું છે. તો આ બધી વસ્તુઓ જાણવા માટે આપણા માટે જરૂરી છે કે આપણે બસીરત ઇખ્તિયાર કરીએ, અને બસીરત કુરાન મજીદના અંદર અને અહાદીસમાં આ વસ્તુની ઘણી તાકીદ કરવામાં આવેલી છે. સૂરે યુસુફ આયત નંબર 109 ના અંદર ઇરશાદ થઈ રહ્યો છે, કુલ હાઝહી સબીલી, તમે કહી દો કે આ મારો રસ્તો છે. ઉદઉ ઇલલ્લાહ અલા બસીરતિન અના વ મનિત્તબઅની, મારી પેરવી કરવાવાળા મુકમ્મલ બસીરત સાથે તમામ લોકોને ખુદા તરફ દાવત આપો. એટલે કે લોકો તરફ, લોકોને જે દાવત આપવાનો હુકમ છે નબીઓને પૈગંબરોને, એના અંદર પણ શરત છે કે બસીરત સાથે દાવત આપવી જોઈએ. બસીરતનો મતલબ એવું નથી કે ઇન્સાન એવા માણસોને દાવત આપે, એવા માણસોને પોતે તબલીગ કરવા જાય, એવા માણસો સામે એવી વસ્તુઓ બયાન કરે કે જે અગર આપણે બયાન કરવા જઈએ તો આપણી બેઇજ્જતી થાય, એવા માણસો પાસે જઈએ અગર આપણે એ સારું કહેવા જઈએ એ આપણને તકલીફ આપે, અઝિયત આપે. તો ઇન્સાન મોહતરમ, બસીરત એ છે કે જેવો માહોલ જે પ્રમાણે છે એ પ્રમાણે દીને ઇસ્લામની પણ તબલીગ કરે, પોતાનો પણ સુધારો કરે, અને સાથે સાથે જે અખલાક અને કિરદાર છે એના અંદર પણ બુલંદ થાય. અલ્લાહના પ્યારા રસૂલ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ જો બસીરતની તાકીદ કરતા એના અંદર જે ભાર આપવામાં આવેલો છે, જે પૈગંબર ઇસ્લામ ફરમાવી રહ્યા છે, લૈસલ આમા મન યઅમા બસરો ઇન્નમલ આમા મન યઅમા બસીરતો, નબી ફરમાવી રહ્યા છે કે આંધો એ નથી કે જેના પાસે આંખ ના હોય, આંખથી દેખાતું ના હોય એ આંધળો નથી, ખરેખરમાં આંધળો એ છે જેના પાસે બસીરત ના હોય. આંખ નહીં હોય કામ ચાલી જશે, દુનિયાના અંદર અમુક વર્ષ સુધી એને તકલીફ પડશે. જો બસીરત નહીં હોય તો બની શકે છે કે ખરાબ અખલાકના સાથે, ખોટા દીન સાથે, ખોટી વસ્તુઓ સાથે આ દુનિયા છોડીને જશે તો હંમેશા હંમેશા માટે જહન્નમી બની જશે. તો આ બસીરત હર વખત આપણને કામ આવે છે. બસીરત કોઈ બહુ મોટી વસ્તુ નથી. આપણે જ્યારે કોઈ વસ્તુ લેવા માટે જઈએ આપણે વિચાર કરીએ છીએ ભાઈ આ વસ્તુ આટલાની છે, આ વસ્તુ આટલાની છે, આમાં શું ક્વોલિટી છે, આ કેમ આટલી મોંઘી છે. આજે આપણે કરીએ છીએ એ બસીરત છે કે ઓછો ભાવ પણ હોય, સારી વસ્તુ પણ હોય, સામે વાળો આપણને છેતરી પણ ન જાય અને સારી વસ્તુ લઈને ઘરે આવીએ. અઈઝાન મોહતરમ, આ દીનના અંદર આપણને આ વસ્તુ અપનાવવાની છે.
આપણા ઘરના અંદર આ વસ્તુ અપનાવવાની છે, સમાજના અંદર વસ્તુ અપનાવવાની છે. મૌલાય કાયનાત અમીરુલ મુઅમિનીન અલી ઇબ્ને અબી તાલિબ અલયહિસ સલાતુ વસલામ, ઇરશાદ ફરમાવી રહ્યા છે, ફકદુલ બસર અહવલુ મિન ફુકદાનિલ બસીરા. અગર જો આંખથી નથી દેખાતું હજી વાંધો નથી, પરંતુ જો બસીરત એના પાસે નથી તો બહુ મોટી ખોટના અંદર છે, વધારે ખોટમાં છે. તો આ વસ્તુ સમજમાં આવી ગઈ, બસીરત કોને કહેવાય? અને આ બસીરત કરબલા વાળાઓ પાસે હતી, આ બસીરત ઇમામે હુસૈનના સાથીઓમાં હતી, આ બસીરત ઇમામે અલી અલૈહિસલામના સાથીઓમાં હતી, આ બસીરત અલ્લાહના રસૂલના જે પ્યારા અને સાચા સાથીઓ હતા એ લોકોના અંદર હતી. હવે આપણે આગળ વધીએ. કરબલાના અંદર જેમના પાસે આ બસીરત હતી, કેવી રીતે આપણને ખબર પડે કે હતી કે નહીં? તો આપણે એમના કોલથી, એમની વાતોથી આપણને જણાય છે કે બસીરત હતી જેના કારણે એ લોકો ઇમામ અલી સલામનો સાથ આપ્યો. દુશ્મન તરફથી જાત જાતની ઓફરો આવતી હતી, અમારા તરફ આવી જાઓ, અમે તમને બચાવી લેશું, માલ આપશું, અમાન આપશું, તમને બધાની હિફાજત કરશું. પરંતુ આ બસીરત હતી કે જેના કારણે એ લોકો સમજી ગયા, અગર આ જાનની અમાન આપે શું ગેરંટી? હમણાં કહી રહ્યો છે, પરંતુ પછી જે છે એ માણસ ફરી પણ શકે છે, પરંતુ હુસૈનના કદમોમાં રહેશું તો હંમેશા હંમેશા કામયાબ થઈ જશું. ઇમામે હુસૈન અલૈહિસ્સલામના સાથે રહેશું તો હંમેશા હંમેશા જન્નતના અંદર રહી જશું. જો એ મૌલા અબ્બાસ અબુલ ફલ અબ્બાસ, જે આપણે વારંવાર એમને મજલિસોના અંદર જિક્ર કરતા હોય છે, એક પહેલું તો આપણે બયાન કરીએ છીએ કે મૌલા અબ્બાસ બહુ વધારે શુજા હતા, બેશક એમાં કોઈ શક નથી, મૌલા અબ્બાસ શુજા હતા. મૌલા અબ્બાસનો લકબ છે બાબુલ મુરાદ, બાબુલ હવાઇજ, હાજતો પૂરી થવાનો દરવાજો, મુરાદો પૂરી થવાનો દરવાજો, બેશક મુરાદો પૂરી થવાનો દરવાજો મૌલા અબ્બાસ છે. આપણા દિલોના અંદર મૌલા અબ્બાસ પ્રત્યે ઘણી બધી આપણા દિલોના અંદર એવી તમન્ના છે કે આપણી હાજતો પૂરી ફરમાવે છે, અને જે કોઈ પણ મૌલા અબ્બાસ થી તવસ્સુલ કરે છે મૌલા અબ્બાસ એ હાજતો પૂરી ફરમાવે છે. ખુદ વક્તના ઇમામ ઇમામે ઝમાના હઝરત મહદી અજલલ્લાહ તઆલા ફરજહુ શરીફ, અમુક ઓલમાના વાક્યના અંદર મળે છે કે જ્યારે અરજી લખવામાં આવે અને જ્યારે આપણે 15મી શાબાનમાં યા બીજા દિવસોમાં જ્યારે આપણે અરજી લખીને દરિયા બુર્દ કરતા હોય, દરિયામાં નાખતા હોય, પાણીમાં નાખતા હોય આપણી હાજતો માટે, તો અમુક મળે છે, ઓલમા બયાન કરે છે કે એક માણસ ખ્વાબ જોવે છે કે જે અરજી લખેલી હતી એ અરજી તમામ વક્તના ઇમામ ઇમામે ઝમાના હઝરત મહદી અજલલ્લાહ તઆલા ફરજહુ શરીફ, ઇમામના પાસે પહોંચે છે અને ઇમામ અલૈહિસલામ એક એક અરજીને જોવે છે, એક એક અરજીને જોવે છે, અને એ અરજી જ્યારે જોઈ લીધી ત્યાર પછી અમુક અરજી, એક અરજી એવી આવી કે ઇમામે જમાના ઊભા થઈ જાય છે, ઊભા થઈને ચૂમે છે અરજીને, આંખમાં લગાવે છે. તો એ જે ભાઈ, જે આલિમ, જે સ્વપ્નમાં જોઈ રહ્યા હતા, કહ્યું કે મૌલા તમે આટલી બધી અરજી આવી પરંતુ તમે કોઈને પણ ન મોઢાથી તમે ચૂમ્યા, ન આંખોથી લગાવ્યા, ન છાતીથી લગાવ્યા, આખિર આ અરજીના અંદર એવું શું છે કે જેના કારણે તમે આ અરજીનો એટલો એહતરામ કરી રહ્યા છો? ત્યારે ફરમાવ્યું કે આ અરજીના અંદર જે ખાસ વસ્તુ એ છે જે બીજી અરજીઓમાં નથી, કે આ અરજી લખનારાએ મને વાસ્તો આપેલો છે મારા ચાચા, મારા જદ, જે મૌલા અબુલ ફઝલ અબ્બાસનો, અને એમના એહતરામના અંદર હું ઊભો થઈ ગયો હતો. તો જે ઇમારે જમાના અલૈહિસ સલામ જેમનો એહતરામ કરતા હોય એ કેટલો બુલંદ મર્તવાના છે. એમની જિંદગીને જોઈએ, આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિસ સલાતુ વસલામ, ઇમામ અલૈહિસલામે ઝિયારત બયાન કરી છે મૌલા અબ્બાસની,
જે માસૂમોની ઝિયારત હોય છે એ સિવાય મૌલા અબ્બાસની જે ઝિયારત છે એ ખાસ છઠ્ઠા ઇમામના જબાનથી આવેલી છે. માસૂમની જબાનથી જ્યારે આવે એટલે એ પથ્થરની લકીર બની જાય, એ સનદ બની જાય, એ સિફતો જે એના અંદર બયાન કરવામાં આવેલી હોય એ બિલકુલ પરફેક્ટ સિફતો બયાન કરવામાં આવેલી હોય છે. આના અંદર જિક્ર થઈ રહ્યો છે, અશહદુ અન્નક લમ તહિન વલમ તનકલ વ અંત વ અન્નક મવૈત અલા બસીરતિન મિન અમરિક. મૌલા અબ્બાસ માટે છઠ્ઠા ઇમામ ફરમાવી રહ્યા છે કે જે રીતે પણ એક લમ્હા માટે, એક સેકન્ડ માટે પણ તમે પોતાની જિમ્મેદારીથી પાછળ નથી હટ્યા. અશહદુ અન્નક લમ તહિન, હું ગવાહી આપું છું કે થોડાક ટાઈમ માટે પણ તમે પોતાની જવાબદારીના અંદર આળસ નથી કરી અને તમે બસીરત સાથે બાકી રહ્યા. એટલે ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવી રહ્યા છે કે મૌલા અબ્બાસ બસીરત સાથે બાકી રહ્યા. એટલે એવી બસીરત હતી કે દુશ્મનના જેટલા પણ જે જાહેરી અને બાતની પ્લાન હતા, મૌલા અબ્બાસે પોતાની બસીરતથી એ પ્લાનને બરબાદ કરી નાખ્યા. તો હઝરત મોહતરમ જોઈએ મૌલા અબ્બાસના પ્લાન કેવી રીતે બરબાદ કર્યા. જે દુશ્મન ચાહી રહ્યો હતો, દુશ્મનને કરબલાના અંદર જે ખોફ હતો એ મૌલા અબ્બાસથી હતો. કરબલાના અંદર જે દુશ્મન ડરતા હતા એક એ શખ્સિયત જે હતી મૌલા અબ્બાસ હતા. એટલા માટે જ મૌલા અબ્બાસને પોતાની તરફ ખેંચવા માટે શું કરે છે, તાસુઆના એટલે કે નવમી સાંજના શિબ્ર મલઉન આવે છે, એલાન કરે છે મૌલા અબ્બાસના ખૈમાના બાજુમાં, કહે છે મારી બહેનના દીકરાઓ આવી જાઓ, તમારા માટે હું અમાન લઈને આવેલો છું. હવે બહેનના દીકરાઓ શા માટે? શિમરે મલઉનના માટે પણ કહેવાય છે કે બની કેલાબનો હતો અને મૌલા અબ્બાસની મા જરાબ ઉમુલ બની એ પણ બની કેલાબના હતા. તો એટલા માટે એક કુટુંબિક દૂર સગાન રીતે, યા તો કહેવાય છે કે એક જ ગામના હતા, એના માટે એ પોતે બહેન કહી રહ્યો છે મૌલા અબ્બાસની માને કે મારા બહેનના દીકરાઓ આવી જાઓ, હું તમને અમાન આપીશ. રિવાયત અંદર મળે છે કે મૌલા અબ્બાસ સમજી ગયા કે આ શું કહેવા માંગે છે. આને કહે બસીરત. દુશ્મન શું કહેવા માંગે છે એ વસ્તુ સુધી આપણે પહોંચીએ અને એનો જવાબ આપીએ. એક ચાહતો હતો કે ઇમામે હુસેન અલેસલામનો સાથ મૌલા અબ્બાસ છોડી દે અને ઉમરે સાદ તરફ આવી જાય. મૌલા અબ્બાસ કહે છે, કહે દુશ્મને ખુદા, તારા ઉપર અને તારા અમાનનામા ઉપર જે તું લખીને આવેલો છે કે તમને મળશે, આરામ મળશે, અમાન મળશે, સલામતી મળશે, તારા ઉપર અને તારા અમાનનામા ઉપર લાનત છે. એઝાન મોહતરમ, મૌલા હુસેન અલી સલામ બયત ઉઠાવી લીધી હતી, પરંતુ અહીંયા મૌલા અબ્બાસ ઇમામે હુસેન અલૈહિસલામનો સાથ છોડવા માટે તે કેમ છોડી શકે, જે રીતે મૌલા હુસેન જનાબે ફાતિમાના દીકરા છે, તો જનાબે ફાતિમા દીકરા પણ મૌલા અબ્બાસને કહેલું છે કે આ મારા દીકરા છે. મૌલા અબ્બાસને મૌલા અલૈહિસલામ કરબલા માટે માંગ્યા હતા, કેવી રીતે સાથ છોડી શકે? પરંતુ દુશ્મન ચાહતો હતો આ પોતાની બસીરત ન થકી દુશ્મનના પ્લાન ને કાપી નાખ્યો અને ખતમ કરી નાખ્યો. સલવાત મોહમ્મદ વાલી મોહમ્મદ. એઝાન મોહતરમ, જ્યારે શબે આશુર આવે છે, ફરીથી જ્યારે મૌલા ઇમામે હુસેન અલેસલામ ખુતબો આપી દે છે, બયત ઉઠાવી લીધી, જેને જ્યાં જવું ચાલ્યો જાય, જ્યાં રવાના થવું ચાલ્યો જાય, ત્યારે અમુક અસહાબ ઉભા થાય છે, એમાંથી મૌલા અબ્બાસ પણ હતા. મૌલા અબ્બાસ કહે છે, ખરેખર જોઈએ મૌલા અબ્બાસની કેટલી મોહબ્બત હતી અને કેવી બસીરત હતી. ફરમાવે છે, મૌલા એવો દરવાજો બતાવો કે જે તમારાથી સારો હોય, અમે જઈએ તો ક્યાં જઈએ? તમે કહો છો જાઓ, જઈએ તો ક્યાં જઈએ?
શું આ દીનના દુશ્મનોના વચમાં તમને એકલા છોડીને ચાલ્યા જઈએ અને અમે સુકૂન સાથે રહીએ, અમાન સાથે રહીએ? અહેસાન મોહતરમ, આ મોલા અબ્બાસના એવા જુમલા હતા. પછી ફરમાવે છે કે આવી જિંદગી ઉપર ખાક થાય કે અમે ઇમામને એકલા મૂકીને ચાલ્યા જઈએ. અલ્લાહ આવો દિવસ અમને કોઈ દિવસ ન દેખાડે. આ શું હતી? આ બસીરત. કે ઇમામ અલેસલામનો સાથ છે, મુસીબત હોય, તડકો હોય, ઠંડી હોય, ગરમી હોય, આપણે હર વખતના અંદર મોલા અબ્બાસની પેરવી કરતા કરતા આપણા માટે પણ જરૂરી છે કે હર વખત ઇમામના સાથે બનીને રહીએ. એમ નહીં કે મસ્જિદના અંદર હોય ત્યારે ઇમામના સાથી, ઇમામ બારગાહના અંદર હોય ત્યારે ઇમામના સાથી, જ્યારે કારોબારના અંદર પહોંચી જઈએ, ઘરના અંદર પહોંચી જઈએ ત્યારે એવી સિફતો આવી જાય કે જે દુશ્મને ઇમામના અંદરથી એ બી આવી જાય. ના, એ બસીરત નથી. બસીરત એ છે કે ઇન્સાન આ એવી સિફતો લાવે કે જે એને જન્નત સુધી પહોંચાડીને ઇમામનો સાથી બનાવે. સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ. જનાબ બુરેરની ગઈકાલે વાત કરી હતી, જનાબે બુરેર પણ બયાન કરે છે એમની બસીરત જોઈએ. જ્યારે શબે આશૂર ખુતબો આપી ચૂક્યા ત્યારે કહે છે મૌલા, અશાર કહે છે, અમે જે તમારા પાસે આવ્યા છીએ, અમારે જે નિયત અને મકસદ છે ને એ બસીરત સાથે આવ્યા છીએ. આંધળા નથી આવ્યા કે કોઈએ કીધું કે ચાલો અહીંયા તો ચાલ્યા જાઓ. ના, બસીરત સાથે અમે આવ્યા છે, વિચાર કરીને, ફિક્ર કરીને. અમને ખબર છે એક તરફ જન્નત છે, એક તરફ દોઝખ છે. અમે જાણી જોઈને આવેલા છે, સમજીને આવેલા છે. અમે ત્યાં સુધી જંગ કરશું તમારા દુશ્મનોથી જ્યાં સુધી અમારી જાન છે, અને તમારા દુશ્મનોથી જંગ અને તમારા જેટલા મોહિબ છે એનાથી અમે મોહબ્બત કરશું. આ જનાબે બુરેલ આપણને બતાવે છે કે જિંદગીના અંદર કેવી રીતે જીવવાનું છે. આપણો રસ્તો એ જ હોવો જોઈએ કે જે ઇમામના ચાહવા વાળા છે, જે ઇમામના મોહિબ છે, જે મોમિન છે એના સાથે મોહબ્બત કરવાની છે, અને જે ઇમામના દુશ્મનો છે એમના સાથે દુશ્મની કરવાની છે. તો આ બસીરત અલગ અલગ પ્રકારના અંદર હોય. આપણી જિંદગીના અંદર અગર જોઈએ તો અખલાકી બસીરત હોય, સિયાસી બસીરત હોય. સિયાસી એટલે કે રાજકારણના અંદર એવી રીતે આપણે રાજકારણના અંદર અમુક લોકો રમતા હોય, ખબર ના પડે આ પાર્ટીમાં છે, ઓલી પાર્ટીમાં છે, કેમ છે. પણ સિયાસતના અંદર પણ અલીની સિયાસત હોવી જોઈએ, માવિયાની સિયાસત ના હોવી જોઈએ. ઇમામે અલી અલેસલામની સિયાસતના અંદર કોઈ પણ ન તો હરામનો વિચાર પણ ના આવી શકે, ન તો દગો કોઈ દગાનો દગો સોચી પણ ન શકે. અખલાકી સિયાસત એને કહેવાય કે ઇન્સાન વિચાર કરીને, બસ અખલાકી બસીરત એટલે પોતે વિચાર કરે, ફિક્ર કરે અને પોતાના અખલાકને સુધારવાની કોશિશ કરે, જેથી કરીને કે એ બસીરતના થકી પોતાની ખરાબ આદતો સુધારી શકે અને ઇમામનો સાથી બની શકે. આપણે નામ સાંભળે છે જનાબે અલી બિન યક્તિન, આ ઇમામના સાથી, સાચા સાથી, સાચા મોહિબ. ઇમામ અલેસલામ જ્યારે હજમાં જાય છે અને હજમાં પાછા આવે છે તો ઇમામ અલેસલામ હર લમ્હા જ્યારે પણ ઊભા રહે, જ્યારે પણ જાય, જ્યારે પણ યાદ આવે એટલે જનાબે અલી બિન યક્તિનને દુઆઓ આપતા હતા. અલ્લાહ એને સલામત રાખે, અલ્લાહ એને બાબરકત બનાવે, અલ્લાહ એને રોઝીબા હતા. અલગ અલગ રીતે ઇમામ એને પૂરી રસ્તાના અંદર સાતમા ઇમામ એને દુઆઓ આપે છે. પરંતુ એક વખત અલી બિન યક્તિન જે છે, રાજા જે હતો, હાકિમ હતો, એ હાકિમના દરબારમાં કામ કરતા હતા. હવે હાકિમના દરબારના અંદર હોય પછી ઘણા બધા મસલા ઉભા થાય. એક વખત તો પોતે આવી ગયા ઇમામના પાસે ને કહે છે મૌલા, મને આવા ઝાલિમને ત્યાં રહેવું નથી, આ હાકિમના પાસે મને નથી રહેવું. ઇમામ કહે કે રહો, ખરાબ છે, ઝાલિમ છે, તે છતાં ઇમામે કહ્યું રહો એના સાથે. પરંતુ યાદ રાખજો, જે અમારા ચાહવા વાળા હોય, જે અમારા માનવા વાળા હોય, અમારા મોહિબ હોય,
એ લોકોની તમે મદદ કરતા રહેશો તો અલ્લાહની મદદ તમારા સાથે શામિલ હાલ રહેશે અને તમને કોઈ પ્રકારની તકલીફ નહીં પહોંચે. આજના જમાનાના અંદર પણ ઇમામનો આ પૈગામ આપણા માટે છે. અગર જો આપણી લાગભગ હુકુમતના અંદર છે, અગર જો આપણી લાગભગ કોઈ મોટા માણસ સાથે છે, અગર કોઈ આપણી લાગભગ એવા માણસ કે જેનો વધારે પડતો લોકો ઉપર હોલ્ડ હોય એવા માણસ સાથે છે, તો આઝીઝાની મોહતરમ આપણા માટે પણ જરૂરી છે કે જ્યારે કોઈ મુહિબ, કોઈ આપણા ચાહવા વાળો, કોઈ મોમિન ફસાઈ જાય તો પછી આપણે એની મદદ કરીએ, એ શુક્રાના તોર પર આપણે મદદ કરીએ કે એની જે પરેશાની છે આપણે એને દૂર કરીએ. જનાબ અલી બિન યકીન જે આટલા મોટા, આટલા મહાન કે ઇમામ અલી સલામ એના હાથના અંદર દુઆ કરતા હતા. એક વખત એવું થયું કે ઇમામને ચાહવા વાળો મામૂલી સફવાન જમાલ જે ઊંટ ચરાવવા વાળો હતો, એક ઇન્સાન જાય છે કે દરબારના અંદર કે કામ હતું હાકીમના પાસે, ચલો આપણો માણસ ત્યાં છે મુલાકાત કરશું. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, આજે નહીં કાલે, કાલે નહીં પરમ દિવસે, પછી કામ થશે, આમ તેમ. એ બિચારો કંટાળે થાકીને પોતાના ગામમાં પાછો આવી ગયો. આ કોણ જાણે છે? એ જ જાણે છે કે જે માણસ આવ્યો હતો એ અને અલી બિન યકીન, આ લોકો જાણે છે. હવે આવતું વર્ષ જ્યારે હજ આવ્યું, ઇમામ અલી સલામ મદીનાના અંદર હતા. ઇમામ અલી સલામના પાસે જ્યારે આ હજ માટે જતો અલી બિન યકીન, તો ઇમામની જરૂર મુલાકાત માટે જતો. હર વર્ષે ઇમામની મુલાકાત માટે જતો. હવે આ વખત ઇમામ અલી સલામની મુલાકાત માટે આવે છે, સલામ કરે છે, તો ઇમામ એના તરફથી મોઢું ફેરવી લે છે, મોઢું ફેરવી લે છે. એને એમ કે ઇમામે નહીં સાંભળ્યું હોય, બીજી તરફ આવીને સલામ કરી, ઇમામ મોઢું ફેરવી લીધું. હવે આને અહેસાસ થયો, કઈક ગડબડ લાગે છે, કઈક મારી ભૂલ થઈ ગઈ છે. અઝાન મોહતરમ, જ્યારે ઇન્સાનને પોતાના ભૂલને જો અહેસાસ થઈ જાય તો પછી એ ભૂલને દૂર કરવાની કોશિશ કરવી જોઈએ. કારણ કે મૌલા, શું મારા કોઈ ભૂલ થઈ ગઈ છે કે જે તને મારાથી મુલાકાત કરવા માટે તૈયાર નથી, મારાથી મોઢું ફેરવી રહ્યા છો? કહ્યું કે હા, તારાથી ભૂલ થઈ ગઈ છે. જ્યાર સુધી તું આ ભૂલને નહીં સુધારે અને મારો મોહિબ એ રાજી નહીં થઈ જાય ત્યાર સુધી હું તારાથી રાજી નથી. અઝામત કેટલી મોટી વસ્તુ છે. અલ્લાહના નજદીક કોઈ નાનો માણસ, કોઈ મોટો માણસ એ અહેમિયત નથી રાખતો. અલ્લાહના નજદીક જે છે, જે તકવા અને પરહેજગારીના અંદર વધારે છે એ અહેમિયત રાખે છે. કેટલો અલ્લાહ વાળો છે કે મોલા શું થઈ ગયું, કઈ ભૂલ છે? કે તારા દરબારના અંદર તારા પાસે એક માણસ આવ્યો હતો, મારો ચાહવા વાળો, અને તે મદદ માટે આવ્યો હતો. તારા પાસે એટલો ટાઈમ નથી કે મારા ચાહવા વાળાને તું એને રિસીવ કર અને પ્રોબ્લેમ્સને દૂર કર. તારા પાસે જો ટાઈમ ન હોય તો મારા પાસે પણ ટાઈમ નથી તારા જેવાની મુલાકાત કરવાની. મારા પાસે ટાઈમ નથી. મોલા કોણ? ઇમામ નામ આપે છે. કહે કે મોલા એ તો બહુ વધારે દૂર રહે છે, એ તો ફલાણા શહેરના અંદર રહે છે, અને હમણાં હું એના પાસે માફી કેવી રીતે માંગી શકું? મોલા, એક લમ્હા માટે, અમુક સેકન્ડ માટે મને એ બરદાશ્ત નથી કે મારો ઇમામ મારાથી નારાજ થઈ જાય. આપણી જિંદગીના અંદર આ જ હોવું જોઈએ કે એક લમ્હા માટે મારો આકા અને મૌલા વક્તના ઇમામ, ઇમામે ઝમાના હઝરત મહદી અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ, મારાથી નારાજ થાય નહીં. એવું નહીં બની શકે કે મારા મૌલા મારાથી નારાજ થાય. કહ્યું કે નહીં, મારું દિલ બેચેન થઈ રહ્યું છે મૌલા, હવે હું શું કરું? જ્યાર સુધી એ રાજી નહીં થાય તમે રાજી થવાના નથી. મૌલા, એનું જે સફર બહુ દૂર છે, બહુ દૂર રહે છે, મૌલા કંઈક કરો જેથી કે તમે રાજી થઈ જાઓ. કહો કે તને રાજી, મને રાજી કરવો છે, તો એમ કામ કર, જા તું જન્નતુલ બકી જા, અને ત્યાં આગળ રાતના અંધારામાં આવાજ આપજે. ત્યાંથી એક ઊંટણી આવશે, એ ઊંટણી પર તું સવાર થજે, અને સવાર થઈને અને તેના ઘર ઉપર પહોંચીને તું એના પાસે માફી માંગીને જ્યાં સુધી પાછો નહીં આવે ત્યાં સુધી તને માફ નહીં કરું. અઝાન મોહતરમ, આપણે એકબીજાની નાની નાની વાતના અંદર
ને કઈ નારાજ કરતા હોય છે, પરંતુ જોવાનું છે કે મારા મૌલા એનાથી રાજી છે કે નારાજ છે. કઈ મૌલા તરત જ જાઉં છું, ઉભો થાય છે જન્નતુલ બકીમાં, આવાજ આપે છે, મારા આકા ને મૌલા ઇમામે કાઝિમ અલૈહિસ્સલામે ફરમાવ્યું છે, અહીં ઊંટની મારા માટે તું સવારી બની જા. એક જન્નતુલ બકી થી એક ઊંટણી આવે છે અને તેજ રફતાર મોજીઝાથી એ ઊંટણી બહાર નીકળે છે અને મોજીઝાથી એ ઊંટણી જે છે ત્યાં એના ઘર સુધી પહોંચે છે. હવે ત્યાં દરવાજો ખટખટાવ્યો, રાતના અંધારામાં બધા સુઈ રહ્યા હોય, અરબનો એ જમાનાના અંદર હવે આ આવાજ આપે છે. હવે ઓલો જે ગરીબ માણસ હતો જોયું કોણ છે, હવે અડધી રાતના અંદર કોઈ ડાકુ તો નથી, કોઈ ચોર તો નથી ને કે આવીને લૂંટી લે. જ્યારે ગૌરથી જોયું ત્યારે આ તો અલી બિન યક્તિન છે. કહ્યું કે અહીંયા આવવાનું કારણ શું છે, અહીં આવવાનું કારણ શું છે? કહ્યું કે જલ્દીથી દરવાજો ખોલો, મને એક કામ છે તમારાથી. ને કામ બતાવો, શું છે કામ? કારણ કે મને મારા મૌલા ઇમામે કાઝિમ અલૈહિસ્સલામે મોકલાવેલા છે જેથી કરીને કે હું તમારા પાસે માફી માંગી શકું. એટલે દરવાજો ખોલે છે, દરવાજો ખુલ્યો, કહ્યું કે જ્યાં સુધી તમે માફ નહીં કરો ત્યાર સુધી ઇમામ માફ નહીં કરે. હું નથી ચાહતો અને હું બરદાશ્ત નથી કરી શકતો કે એક લમ્હા માટે મારા મૌલા અને આકા મારાથી નારાજ રહે. મારા અંદર તાકાત નથી કે આ રીતે હું ઇમામ જો નારાજ હશે તો મારી જિંદગી બેકાર છે. ઓલો ગળે લગાવે છે, ચાલ મને તું, હું તને માફ કર્યો, ચાલે જે માફ કર્યો, મને પૂરેપૂરો તને માફ કર્યો છે, મારા દિલના અંદર એવું કાંઈ નથી. કહ્યું કે નહીં. ઇમામ પૂછશે કે સર્ટિફિકેટ ક્યાં, કઈક તો સનદ જોવે કે માફ કરેલો, કઈ નિશાન તો હોવું જોઈએ. કહ્યા તને કેવી રીતે સર્ટિફિકેટ આપ્યું? પોતે જમીનના ઉપર અલી બિન યક્તિન કોણ છે? હુકુમતના અંદર એક મોટો એકદમ વધારે પાવર વાળો માણસ અને સામે કોણ છે? એક મામૂલી ઇન્સાન ખેડૂત માણસ. એમે જમીન પર સુઈ ગયો અને કહે છે કે જમીન પર હું સુઈ રહ્યો છું, તારો પગ માટી વાળો કર અને મારા ગાલ ઉપર રાખ જેથી કરીને કે હું મારા મૌલાને દેખાડી શકું. મૌલા, હું આ મારો ગાલ જે આ માટી વાળો પગના પંજા વાળો છે, આ હું એ નિશાન લઈને આવેલો છું કે એનો પગ હતો અને મારો ગાલ હતો અને એ મને માફ કરી લીધો છે. એક કહે છે કે આ રીતે હું કરી શકું? તમે આટલા મોટા મર્તબા વાળા, આટલા મહાન, બધું છોડી દો, મરતવો મરતવો જવા દો, મને મને ફક્ત એ જ જોવે છે કે મારો મોલા અને આકા મારાથી રાજી થઈ જાય. અહીસાર મોહતરમ, આ બસીરત હતી કે દુનિયાની મોહ, દુનિયાની લાલચ, દુનિયાનો હોદ્દો, દુનિયાની ગમે તે વસ્તુ હોય, પરંતુ મારો એક જ મકસદ છે કે મારો મૌલા રાજી થાય. જો ઇમામ રાજી હશે તો હું ઇમામની દુઆઓનો હકદાર બનીશ, જો ઇમામ રાજી હશે તો હું ઇમામનો સાથી બની શકીશ. હવે જ્યારે વધારે કહે છે ત્યારે ઓલો પગ રાખે છે અને પછી શુક્રિયા કહીને રવાનો થયો. હવે જ્યારે ઇમામના પાસે જાય છે તો ઇમામ એના સલામનો જવાબ પણ આપે છે અને કહે છે બીજી વખત આવું કામ ન કરજો જેથી અમારા ચાહવા વાળા તમારા દરવાજાથી એમને એમ ચાલ્યા જાય. સલવાત મુહમ્મદ વાલે મુહમ્મદ. અઈઝાન મોહતરમ, જોઈએ આપણી આ બસીરત ઇન્સાનના માટે બહુ જરૂરી છે. આ બસીરત આવે કેવી રીતે? અમુક ને તો અહેસાસ જ ના હોય કે કોના સાથે ખરાબ કર્યું છે કે નથી કર્યું. અમુક તો એવા હોય કોના સાથે ખરાબ કરીને ખુશ થતા હોય, રાજી થતા હોય, ઓલાને તો હું આમ ધબધબાવી દીધું, ઓલાને તો હું આમ મારી નાખ્યો, તમાચો માર્યો, બે ગાળ આપી. ઐઝાન મોહતરમ, આ ગુનાહ છે અને આના કારણે આપણા ઇમામ રાજી રહી શકતા નથી આપણાથી. ઇમામનો સાથી બનવાનું છે ને, આ ઇમામ અલૈહિસ્સલામ બતાવી દીધું આપણને. અને એ યાદ રાખવું જોઈએ, અગર કોઈ માણસ માફી માંગવા માટે આવે તો પછી જીદ ન કરવી જોઈએ. ભલે ગમે તેવો મોટો ગુનો કર્યો હોય પછી આપણે એને માફ પણ કરી દેવું જોઈએ. મૌલા કાયનાત અમીરુલ મોમિનીન અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ, ઇરશાદ ફરમાય છે કે બસીરત મળે કેવી રીતે? આ ખજાનો બસીરતનો કેવી રીતે આપણા પાસે આવે? ઇમામ ત્રણ વસ્તુ બયાન કરે છે.
જો આ ત્રણ વસ્તુ કરશો તમે તો તમને અંધારાથી દૂર થઈને નૂર મળશે. આગળ જો આ ત્રણ વસ્તુ તમે અંજામ આપશો તમારી જિંદગીના અંદર બસીરત આવશે. પહેલી વસ્તુ ઇમામ નહજુલ બલાગા અંદર ઇરશાદ ફરમાવી રહ્યા છે, મન સમિઆ તફક્કરા. જ્યારે કોઈ પણ વાતને સાંભળો ત્યારે તો દિમાગમાં ના ઉતારી લ્યો. આવીને કોઈ કહી જાય, તને ખબર છે ઓલો માણસ તને તો આમ બોલતો હતો, કેમ એની તાકાત કેવી રીતે, શા માટે બોલ્યો, તરત જ આપણે બાજવા માટે ચાલ્યા જાય. ઇમામ કહે કે નહીં નહીં નહીં, મન સમે આ તફક્કર, જ્યારે કોઈ વસ્તુ તમે સાંભળો એના પર વિચાર કરો, ગૌર કરો, ફિક્ર કરો. ઘણા બધા પ્રોબ્લેમ્સ જે છે આના કારણે આવતા હોય છે કે ઇન્સાન સાંભળે તો છે, વિચાર નથી કરતો. સમાજ હોય, ઘર હોય, આપસના અંદર ઘણા એમ પ્રોબ્લેમ્સ આ રીતે જ આવતા હોય છે, જેને કહેવાય કે કાચા કાનના ન બનો. એક જગા પર લખેલું હતું, જો કાનના અંદર બુટિયા નહીં હોય તો ચાલશે, પરંતુ કાન કાચા હશે તો નહીં ચાલે. લેડીઝ જે કાનના અંદર બૂટિયા પહેરતી હોય છે, ઝેવરાત એ નહીં હોય તો ચાલશે હજી. જો કાન ના કાચા હશો તો જિંદગીના અંદર પ્રોબ્લેમ્સ ઉભા થશે. મન સામે આ તફક્કર, જ્યારે તમે કોઈ વસ્તુ સાંભળો ડિસિઝન ના લઈ લ્યો, મને આમ બોલેલું છે, આ વસ્તુ બરાબર છે, આ કહે છે એટલે સાચો હોવું જ જોઈએ, નહીં, વિચાર કરો. એવું તો નથી ને કે માવિયાની જે પોલિસી હતી એ પ્રમાણે આ માણસ મીઠી મીઠી વાતો કહીને બહેકાવા માંગે છે. એના મતમ જોઈએ બીજી વસ્તુ શું છે, વનદર વાબસર, જ્યારે કોઈ વસ્તુને જોવો તો ફક્ત જોવો નહીં, બલકે એના ઉપર પણ ગૌર ફિક્ર કરો. આજના જમાનાના અંદર અગર આપણે જોઈએ આ બંને વસ્તુના અંદર, આપણે ઇન્ટરનેટમાં જોઈએ, અરે વોટ્સઅપ પર આ આવી ગયું છે, વોટ્સઅપ પર આ મસલો આવી ગયો, વોટ્સઅપ પર ફલાણું આમ થઈ ગયું, સાંભળી લીધું અને બીજાને ફોરવર્ડ કરી નાખ્યું. આ હદીસ કેટલી સરસ છે, મોકલાવી દીધી. આ હદીસ તને કેટલું ખરાબ છે, મોકલાવી દીધું. આઈઝાને મોહતરમ, જોવે, વિચાર કરે, ગૌર કરે, ફિક્ર કરે, આ સાચી હદીસ છે કે સાચી નથી, આ બનાવ સાચો છે કે સાચો નથી, આ જે સામેવાળો કહેવા માંગે છે શું ચાહે છે, આપસમાં લડાઈ કરાવવા ચાહે છે કે આપસમાં સુલેહ કરાવવા ચાહે છે, આ જે દુનિયાનું જે વાતાવરણ ચાલી રહ્યું છે એના અંદર આ શું. અહીસાન મોહતરમ, આપણી કાન પણ ખુલ્લા રાખવાના છે, આંખો પણ ખુલ્લી રાખવાની છે, અને ત્રીજી વસ્તુ આપણી અક્કલ પણ ખુલ્લી રાખવાની છે. આ ત્રણ વસ્તુ જ્યારે ખુલ્લી હશે ત્યારે ઇન્સાનના અંદર બસીરત આવશે. મૌલા આગળ ઇશાર ફરમાવી રહ્યા છે ત્રીજી વસ્તુ, આપણે ચાહે બસીરત હાસિલ થાય, કાન પણ ખુલ્લા, દિમાગ પણ ખુલ્લું, આંખ પણ ખુલ્લી, દિમાગ પણ ખુલ્લું. હવે ઇમામ બયાન ફરમાવી રહ્યા છે, જે કઈ ઇતિહાસના અંદર પસાર થઈ ગયું હોય એનાથી ઇન્સાન સબક હાસિલ કરે. કરબલાનો બનાવ બન્યો, તમાશાને વાતો પેશ કરી, જે કરબલા વાળા હતા એની શું નિશાની, જે કરબલા વાળા નહોતા ઇમામે બોલાવ્યા, ઇમામના સાથીઓ બોલાવ્યા, એ લોકો ન આવ્યા, શા માટે ન આવ્યા. આ ઇતિહાસથી ઇન્સાન પોતાને સજાવે, જોવે, વિચાર કરે અને એના અંતના અંદર રિઝલ્ટ નીકાળે કે એ લોકોના અંદર ખરાબીઓ હતી, એ ખરાબીઓ આપણા અંદર ન હોવી જોઈએ. જે આ સાબે ઇમામે હુસેન અલૈહિસ્સલામના અંદર ખૂબીઓ હતી એ ખૂબીઓ આપણા અંદર હોવી જોઈએ. જ્યારે આ થશે ત્યારે અહીંયા જે ઈમાન અકીદો એ મજબૂત હોય કે કોઈ આપણને ડગાવી ન શકે, કોઈ હરાવી ન શકે. ઈમાન ઈમામ હોય છે, મારફત મજબૂત હોવી જોઈએ. જ્યારે આઠમા ઇમામ ઇમામે અલી ઇબ્ને મુસર્રવા અલયહિસ સલાતુ વસલામ ઇમામ અલયહિસ સલામ જ્યારે શહીદ થઈ ગયા, ત્યાર પછી તે વખતે
આપણા નવમા ઇમામ સાત વર્ષના યા છ વર્ષના હતા, બહુ નાની ઉંમર. જે આઠમા ઇમામ જે અસહાબ હતા, સાથીઓ હતા, ઇમામ ઉગલી મીટિંગ ભરી ઇમામની શહાદત પછી કે હવે આપણા ઇમામ કોણ? આઠમા ઇમામ શહીદ થઈ ગયા. ઇમામે જવાદ, ઇમામે મોહમ્મદ તકીલ ઇસ્લામ નાના છે, સાત વર્ષના છ વર્ષના છે. મીટિંગના અંદર એક માણસ ઉભો થાય છે અને કહે છે કે આ તો નાના છે, આપણે એમ કરીએ કે જ્યાં સુધી બાલિક થાય ત્યાં સુધી એમને આપણે સાચવીએ, અને જ્યારે મોટા થઈ જાય, બાલિક થઈ જાય, પછી ઇમામતનો હોદો એમના હાથમાં અને એ કહેશે આપણે કરશું. શું અયોગ્ય કહેવાય? શું બરાબર કહેવાય? એમાંથી જ જે બેઠેલા હતા મીટિંગ થતી હતી, એમાંથી જ એક માણસ ઊભો થાય છે, ઓલાનો ગરદન પકડે છે, કોલર પકડે છે અને એનું ઉપાડીને માથું દીવારના ઉપર મારે છે કે તું શું વાતો કરી રહ્યો છે, કેવા બકવાસ કરી રહ્યો છે? શું ઇમામ ના અંદર પણ નાનો મોટો હોય છે? કે ઇમામ દુનિયાથી ગયા એટલે ભલે નાનો હોય કે મોટો હોય, જે કંઈ પણ એમનો વારસદાર છે એ ઇમામ હોય છે. એના અંદર નાનું મોટું કંઈ આવતું નથી. એ અલ્લાહ તરફથી હિદાયત પામેલા છે, ઇન્સાનને હિદાયતની જરૂરત નથી. આ છે બસીરત, આ વસ્તુ હોવી જોઈએ. ઘણી વખત ઇમામ અલી સલામની જિંદગીના કોઈ બનાવ હોય, મારી અક્કલમાં કંઈ આવતા નથી, મને કંઈ સમજાતું નથી. ઐઝાન મોહતરમ, મારેફત હાસિલ કરીએ અને મારેફત હાસિલ થઈ જાય એ પ્રમાણે પછી આપણે આગળ વધીએ તો જરૂર અને જરૂર આપણે હક રસ્તા ઉપર અને આગળ વધતા રહેશું. સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ. ઐઝાન મોહતરમ, તો બસીરત ઇન્સાનને હર જગ્યા કામ આવે છે. દીનમાં પણ બસીરત હોવી જોઈએ, અખલાકમાં પણ બસીરત હોવી જોઈએ. આપણા અખલાક જે ખરાબ અખલાક છે આપણે જન્નત તરફ લઈ જઈ રહ્યા છે કે દોઝખ તરફ? આપણા ખરાબ અખલાકથી આપણા મૌલા ઇમામ રાજી છે કે રાજી નથી? એ જ પ્રમાણે સમાજના અંદર પણ બસીરત હોવી જોઈએ. બહેતરીન સમાજની નિશાની જે છે કે બા બસીરત હોય છે. હા અઝાદારો, આપણી ગુફ્તગુ મુસલસલ ચાલી રહી છે અહેલે હરમ અને અહેલે બૈત ધારલે મુસલમાન પર જે જુલ્મ હતો એના ઉપર. એ જુલ્મ એક એક કરીને આપણે ખિદમતમાં પેશ કરી રહ્યો છું. જ્યારે એક વખત એ પણ આવે છે કે ઇમામ અલી સલામનો આ લૂંટાયેલો કાફલો સૈયદ સજ્જાદ અને બીબીઓ અરે કુફાથી એમને રવાના કરવામાં આવે છે, યઝીદ મલઉનનો પત્ર આવ્યો એમને ઝિયાદ ઉપર અને કહેવામાં આવ્યું કે આ લોકોને શામ તરફ મોકલવામાં આવે. હા હઝાદારો, શામ તરફ આ કાફલો પહોંચે છે, કેટલી મુસીબતોના સાથે પહોંચે છે. એવા ઊંટ ઉપર સવાર કે જે ઊંટ એના ઉપર મહેમિલ નથી, કજાવા નથી. ક્યારેક આ તરફ દોડાવવામાં આવે છે, ક્યારેક આ તરફ દોડાવવામાં આવે છે. એનું કારણ શું હતું? જે જગ્યા પર ઇમામના ચાહવાવાળા હતા એ લોકો એમને ઘૂસવા દેતા ન હતા, એટલે તાબડતોડ જલ્દી જલ્દી એ ઊંટોને દોડાવીને બીજી તરફ લઈ જતા હતા. અઝાદાર્યો, પરંતુ આના અંદર બીબીઓ હેરાન ને પરેશાન. એક વખત એ રાત પડી ગઈ રસ્તામાં, એ લોકોને દેખાણું કે રાતના એક ક્રિશ્ચિયનના એક મોટું ચર્ચ ખાનું છે, ત્યાં આગળ રાહિબ રહે છે. કહેવામાં આવ્યું કે અહીં રાહિબને કહે છે શું તમને તમે અમને રોકાવાનું અહીંયા રજા આપશો? ત્યારે કાફલાવાળા જે શિમરે મલઉન અને ઉમરે સાદના કાફલાવાળાએ જ્યારે રજા માંગી તો કહ્યું કે તમારા સાથે બીજું પણ કોઈ છે? કહ્યું કે હા, અમુક અસીર છે, અમુક લોકોને અમે કતલ કરીને આવેલા છીએ. કહ્યું કે કોણ હતા? કહ્યું કે હુસૈન ઇબ્ને અલી. અરે જે બગાવત કરી હતી એને અમને કતલ કરીને અમે આવી રહ્યા છે. એ રાહિબે જોઈ લીધું હતું કે એક ચહેરો છે, એક લોકેનેઝા પર માથું છે,
અને એ માથાના ઉપર અને એક આસમાન તરફ નૂર જઈ રહ્યું છે, આસમાન તરફ એક કિરણો જઈ રહી છે. કહ્યું કે કાંઈ વાંધો નથી, તમે લોકો બહાર રહો અને જ્યાં અસીર લોકો છે, જેમને કેદી કરવામાં આવેલા છે, એ લોકોને અમારા પાસે રાખો. અંદર એટલી બધી જગા નથી કે તમે લોકો રહી શકો. હા, આજે તમારા જે સર છે એને પણ અંદર લાવી દો. આ દુશ્મન લોકોએ એક પોતે જે બોક્સ હતું એ લોકોનું રાખવાનું, એના અંદર સરે ઇમામે હુસૈન અલૈહિસલામ રાખી દે છે અને એક રૂમના અંદર બંધ કરી નાખે છે. જ્યારે આ રાહિબ જોયું રાતના અંધારામાં, જોવે છે કે જાણે કે દીવાર ફાટી હોય અને આસમાનથી નૂર આવી રહ્યું હોય અને નૂર જઈ રહ્યું હોય, અને થોડીક વારમાં કોઈ આવાજ આપવા વાળાએ આવાજ આપી, અરે રાહિબ અહીંયાથી દૂર ચાલ્યો જા, અરે આસમાનથી બીબીઓ આવી રહી છે, અંબિયાની બીબીઓ, અરે તમામ ઔરતોની સરદાર જે બીબીઓ છે આવી રહી છે. અરે કહે કે હું દૂર ચાલ્યો ગયો, અરે શું જોયું, અરે તે જે બોક્સ હતું સંદૂક હતું, અરે સંદૂકમાંથી અરે સરને એક એક બીડી બીબી ઉપાડે છે, છાતીથી લગાવે છે, હાય હુસૈન, હાય મઝલૂમ, અરે કોને તમને શહીદ કર્યા, એક એક બીબી. ત્યાર પછી જોયું કે અંબિયા આવી રહ્યા છે અને અંબિયા એ સરનો બોસો લે છે. એક વખત જરા લોકો ચાલ્યા ગયા, એક વખત હું બાજુમાં ગયો અને રૂમ ખોલીને જોયું, અરે અંબા સરને એક વખત ધોઈને સાફ કર્યું, મુશ્કો અંબર લગાવવામાં આવ્યું. ત્યાર પછી માતાને કહ્યું કે એ સાહેબ એ કરામત સર, અરે બતાવ તું કોણ છે, અરે તું મને ઓળખાણ કરાવ કોણ છે. એક સર કહે છે અના કતીલ, અના મઝલૂમ, અના તુષાર, અરે હું મઝલૂમ છું, હું શહીદ છું, અરે હું પ્યાસો છું. અજાદારો, અરે જ્યાં બયાન કરવું હતું, એક વખત કહે છે રાહિબ કહે છે, અરે કઈક બતાવો, એવા એવી ઓળખાણ આપો કે હું સમજી શકું તમે કોણ છો. ત્યારે એક વખત રાહિબ જ્યારે કહ્યું કહે છે, સરમાંથી આવાજ આવી, અનબનો મોહમ્મદ નિલ મુસ્તફા, અનબનો અલી મુર્તઝા, અનબનો ફાતિમા ઝહરા, અરે મોહમ્મદ નો દીકરો, અલી નો લાલ, ફાતિમા નો દિલ બંધ છું, અરે હું મઝલૂમ છું. હા ઝાદારો, રાહિબ હવે સમજી લીધું, અરે કોઈ મામૂલી હસ્તી નથી, અરે રસૂલ ના ફરજંદ છે. એક વખત કહે છે, અરે સર, અરે તમે હુકમ આપો તો હું પણ જે છે તમારા ઉપર મારી જાનને કુરબાન કરું. કહ્યું કે જ્યાર સુધી અરે તું મુસલમાન નહીં થાય ત્યાર સુધી અરે તું કાંઈ નથી કરી શકતો. કહ્યું પોતાને ખાનદાન વાળાઓને ભેગા કરે છે અને ભેગા કરીને આખો વાક્યો બયાન કરે છે. રાહિબ અને પૂરા ખાનદાન વાળા જે રહેતા હતા બધા મુસલમાન થઈ જાય છે. હા ઝાદારો, આ રાહિબ એક ચાહે છે સૈયદ સજ્જાદ પાસે જાય અને રજા લે, સૈયદ સજ્જાદ અરે બીમાર, અરે લાગલ, અરે રજા આપો જેથી આ લોકોને સાથે લડાઈ કરે. કહ્યું કે નહીં હજી અમારે દૂર જવાનું છે, અરે તમે લડાઈ જંગ ન કરજો. હા ઝાદારો, આ રીતે કાફલો એક જગાથી બીજી જગા, બીજી જગાથી ત્રીજી જગા, અલગ અલગ જગ્યા કરીને શામના બાજારમાં પહોંચે છે. અઝાદારો, જ્યારે શામનું બાજારમાં પહોંચ્યો, અરે આ ઝાલિમો તરફથી, આ ઔરતો તરફથી કોઈ માથાના ઉપર અંગારા નાખે છે, કોઈ ગરમ પાણી નાખે છે, અરે બીબીઓના હાથ બાંધેલા, અરે બીમારે કરબલાના હાથ બાંધેલા. અઝાદારો, એક ઝાલિમ, એક ઝાલિમ જનાબે એક ઔરત હતી, અરે ઝાલિમ એક વખત શું કરે છે, કોઈને કહે જરા મોટો પથ્થર આપવામાં આવે, અરે પથ્થર મોટો લે છે, અરે સરે ઇમામે હુસૈન અલૈહિસલામ જે બાજુમાં હતું મોટો પથ્થર મારે છે, દાંત ઉપર લાગ્યો, અરે ખૂન વહેવા લાગ્યો. અઝાદારો, જનાબે ઝૈનબ બરદાશ્ત ન કરી શક્યા, સૈયદે સજ્જાદ બરદાશ્ત ન કરી શક્યા. અરે મારા અલ્લાહ, અરે સુ આ દિવસો જોવા માટે બાકી હતી,
અજાદારો, અરે એક વખત બદ્દુઆ કરે છે ત્યાં ને ત્યાં આગ લાગે છે અને તે વાસીલે જહન્નમ થઈ જાય છે. હા અજાદારો, હવે જયારે દરબારના અંદર જવાનો ટાઈમ આવે છે, દરબારમાં કેવી રીતે પહોંચે? એટલો મજમો હતો, દરબાર સજાવવામાં આવી રહ્યો હતો, અજાદારો, અરે ચંદ કદમની જે જગ્યા હતી, અરે કહેવામાં આવે છે 72 કલાકમાં પસાર કરી. વા ઝૈનબા, વા સકીના, અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إلهي بحق زهراء وأبيها وبعلها ونيمار الله محمد يا علي محمد نسدك ما مر تمام غناني كبيرة صغيرة معاف فرما أي مر الله محمد يا علي محمد نسدك ما حاضرین نے تمام دلی حاجت و پوری فرما, جی پریشان حال چ تمامی پریشانی دور فرما. اے مارا اللہ 40 رستہ جلد سے جلد تمام مؤمن مؤمنات زیارت کری شکے, 40 میں پہنچ شکے, ایوا کوئی سبب مہیا فرما. اے مارا اللہ باران رحمت نازل فرما. اے خدا وقت ایمان امام زمان علیہ السلام ظہور مت عجیل فرما, تمنا انصار ما شمار فرما. ربنا تقبل منا انك انت السميع العليم.